जगह तो आ सीनी आकार वाली मूर्ति वा सीनी सीनी मूर्ति आ मूर्ति वाई अने एक तो अशोक स्तंभ क्या अशोक स्तंभ इधर बराबर ओढ़ कर ही लेसु मेरी नीचे रखी हुई थी नाना सरे सत्य में ये भी जाएगी थी नानी अंदर से लगी जो भारत अने बाजू बाजू लगी जो विक्रो इंडिया भारत अने बाजू बाजू लगी जो इंडिया अने आने सु केवाई अने सु केवाई बे रुपये नोट अने बे रुपये ना सिक्का एनी वैल्यू सर्किट के ये वो नदी के बे रुपये ने नोट अने बे रुपये ने सिक्का ने वैल्यू अलग अलग है बे नी वैल्यू सर्किट है बच्चे मित्र એટલે એવું નથી કે બે રૂપિયાની નોટ હોય કે બે રૂપિયા સિક્કો બંને વસ્તુ કે બજારમાં ખરીદવા જાવ તો બે રૂપિયાનું સરખું જ મળે બે રૂપિયાની નોટ અત્યારે નથી બે રૂપિયાના બે રૂપિયા સિક્કા ચલન પર ભારત સરકાર બે રૂપિયા બંધ નથી કર્યા બે રૂપિયા નોટ નથી અને બે રૂપિયાની નોટ મળે તો ભારત આ રીતના ચોરીની ઓળખી લેવાનું અહીંયા બે રૂપિયા લખ્યા હોય અહીંયા ભારત રિઝર્વ બેંક આ બાજુ હિન્દીમાં બી દો રૂપિયા લખ્યું હોય એ રીતના બાળકો ઓળખી લેવાનું પછી છે એક રીતના ફરીથી એક વાર તમે રિપીટ કરાવો તો એક રૂપિયાની નોટ છે એક રૂપિયો ફરીથી જોઈ લીધું ભારત સરકાર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખાય છે અને પેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખાય છે બેની વચ્ચે તો ભેદ એ છે જોઈ લો મિત્રો એક વાર બતાવો આ એક રૂપિયાની નોટ હોય એની અંદર ભારત સરકાર લખેલું છે અને આની અંદર બે રૂપિયાની નોટ હોય તો ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે બે નોટની અંદર આ ડિફરન્સ છે જે રીતના એક રૂપિયો બે રૂપિયા કરીએ જે રીતના આપણે આગળ જઈશું અત્યારે પાંચ રૂપિયાની નોટ મળે છે બજારમાં ઘણી બધી જગ્યાએ પાંચ રૂપિયાની નોટ હજુ બી જોવા મળે છે બસ્તી જગ્યાએ પાંચ એક અને બે રૂપિયાની નોટ અવેલેબલ છે બસ ટ્રેન પર તમે ટિકિટ લેવા જાઓ રેલવે સ્ટેશન પર તમે જાઓ તો તમે નોટનો ઉપયોગ કરી શકો છો તમને કોઈ ના નથી પાડી શકતું કે તમે ના લઈ શકો કોઈ દુકાનદાર ના પાડે તો આપણે એની સામે કહી શકીએ કે રિઝર્વ બેંક એને બંધ નથી કરી જો આની અંદર બી ભારત ખાલી એક રૂપિયાની નોટ હોય એમ જ ભારત સરકાર લખ્યું હોય બધી નોટનું શું લખ્યું હોય ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાંચમી નોટમાં બી શું લખ્યું છે ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ ઇંગ્લિશમાં આપણે પાંચમો આપણો છે આપણે અંક શીખ્યા હતા ત્યારે એક થી દસ સુધી એક થી વીસ સુધી આપણે ઇંગ્લિશમાં શીખ્યા હતા કેમ કે આપણે ઘડિયા જોવામાં ઉપયોગી થાય આ રીતના પૈસાની ઓળખ કરવામાં ઉપયોગી થાય ઘણા બધી રીતે આપણને ઓળખ થાય એટલે આજે પાંચ રૂપિયાની નોટની બરાબર જોઈ લો પછી એની કેટલી બધી ભાષામાં લખેલું છે પાંચ રૂપિયા અને અહીંયા લખ્યું છે ફાઈવ રૂપીસ શું લખ્યું છે ફાઈવ રૂપીસ હવે આની અંદર શું થશે જોઈ લો મિત્રો પાંચ રૂપિયા પાંચ રૂપિયા અશોક સ્તંભ પછી પાંચ રૂપિયા લખ્યા છે તો આ રીતના નહીં લખ્યા હોય પછી નીચે સત્યમેવ જયતે બી નહીં લખ્યું હોય મિત્રો પછી એ રીતના પાંચની નોટ જોવો કે બજારમાં બધા ઇંગ્લેન્ડ બેંકની નકલી નોટો છે કે મહાત્મા ગાંધીજીનો ફોટો નહીં હોય એ પાંચની નોટ પર કોઈ હીરો હિરોઈન કોઈ ભારતનો ફોટો હોય આપણે તો પાંચની નોટ ખરીદ પરત કરવી નહીં તાર બી આપેલો હોય છે જો મિત્રો અહીંયા તાર છે જો પાંચની નોટમાં તાર છે એવો તાર જોવાનો પછી અહીંયા ગાંધીજીનો ફોટો જોવાનો પછી અહીંયા જોવાનું છે પાંચ રૂપિયા હિન્દીમાં પાંચ રૂપિયા ઇંગ્લિશમાં બે જગ્યા લખેલું છે ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે એ બધું જોઈ પછી તમારે એનો ખરી કરવાનું પાંચ રૂપિયા હજુ બી ચાલે છે પાંચ રૂપિયા લે પાંચસો પૈસા પાંચ રૂપિયા લે પાંચસો પૈસા સો પૈસા લે એક રૂપિયો બસો પૈસા લે બે રૂપિયા અને પાંચ રૂપિયા લે પાંચસો પૈસા આપણે બજારમાં ભારત સરકાર દ્વારા એક રૂપિયાની નોટ બે રૂપિયાની નોટ અને પાંચ રૂપિયાની નોટ ત્રણ નોટો છે ત્રણ રૂપિયાની અને ચાર રૂપિયાની નોટો અવેલેબલ નથી ભારત સરકારે છાપી નથી રાષ્ટ્રીય પ્રાણી વાઘ ભારત દેશ રાષ્ટ્રીય પ્રાણી વાઘ એની
ચિત્રાંકિત કરેલું છે. એ અભી સત્યમેવ જયતે અશોકસ્તંભ છે, ઇંગ્લિશ ભાષામાં લખેલું છે, ઇંગ્લિશ ભાષામાં લખેલું છે, ₹2 લખી યા ₹2 લખેલા છે. ઇન્ડિયામાં ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારત તમે હાથથી નજીકથી પણ જોઈ શકો છો. આ ₹2 અહીંયા બહારનું ટિકિટ દેખાય છે તમે લોકો, એટલે ₹2 નોટનું બી ઘણી ઘણી રીતે છાપેલી છે સરકાર. હવે બાળકો તો મેં બાળકો તમને ₹10 નોટ શીખવી શકું, તમે ₹1 નોટ, ₹2 નોટ, ₹5 નોટ, ₹1 સિક્કો, ₹2 સિક્કો ને ₹5 સિક્કાની ઓળખ થઈ ગઈ. હવે સૌથી મોટી નોટ ₹10 નોટની તમે ઓળખ કરાવું. ₹10 ને 1000 પૈસા, ₹10 ને કેટલા 1000 પૈસા. અહીંયા બી આપણે પહેલા જોઈ ગયા અશોક સ્તંભ છે, અહીં મોટી નોટ છે, એટલે મોટા મોટું અશોક મોટું અશોક સ્તંભ છે. અત્યારે 10 નોટ બીજી બજારમાં નવી આવી છે, નોટબંધી પછી એ પણ તમે ઓળખ કરાય. આ જો આ અશોક સ્તંભ છે, ₹10 બહાર પાડે છે. તો ₹10 સિક્કો બધાને દેખાઈએ અને ₹10 કે ₹10 સિક્કો બી છે. ની પાત્રજો તો સત્યમેવ જયતે અશોકસ્તંભ છે, નીચે સત્યમેવ જયતે લખી છે, નીચે સાલી લખી છે 2005. એટલે આ ₹10 સિક્કો આપો કે ₹10 નોટ આપો, આપણને બે વસ્તુમાં ₹10નું જે જોતું હોય તે મળી શકે. અત્યારે બાળકો તમે 1, 2, 5, ₹10 ની ઓળખ કરાવી છે. આ 10 બધું તમે ધ્યાનથી જોયું કે ક્યાં બજારમાં લેવા જાવ તો તમે ₹1 નોટ મળી શકે, ₹2 નોટ મળી શકે. અત્યારે 1 અને 2 રૂપિયાની નોટ નથી, ₹1 સિક્કો હોય, ₹2 સિક્કો હોય, ₹5 સિક્કો હોય, અને ₹10 નોટ તો હજુ બી અવેલેબલ છે, બધા બજારમાં મળે છે. તો કોઈ સરકાર એવું નથી કીધું કે ₹1 નોટ ના ચાલે, ₹2 નોટ ના ચાલે. આપણે બાળકો ચલાવવાની છે. મિત્રો હવે સૌથી મોટી નોટ છેલ્લી નોટ છે ₹20 નોટ. ₹20 નોટ એમાં ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નું છે. મિત્રો ₹1 નોટ ₹5 નોટ મિત્રો ₹10 નોટ મિત્રો આ બધું મેં શીખવી છે તમને. અને છેલ્લે સૌથી મોટી નોટ છે મિત્રો ₹20 નોટ. ₹20 નો સિક્કો મિત્રો તમને પહેલા તો મેં કીધું ₹1 સિક્કો કયા આકારનો હોય નળાકાર આકારનો હોય પછી ₹5 સિક્કો ₹1 પૈસા ની ઓળખ કરીશું. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? મિત્રો સારી રીતે પૈસા ની ઓળખ કરીશું. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? મિત્રો સારી રીતે પૈસા ની ઓળખ કરીશું. માતા પિતા ની નમ્ર વિનંતી કે બાળકો ને પૈસા ની ઓળખ કરાવો. જય હિંદ, જય ભારત.